એમના અંડર આઈ વધારે બ્લેક છે, સ્કિન ફેર છે બટ એમના અંડર આઈ વધારે બ્લેક છે. સ્કિન ફેર છે તો કયો ટોન જશે? મીડિયમ. મીડિયમ જશે ને, કારણ કે અંડર આઈ તો બ્લેક છે તો બ્લેકને કવર કરવા માટે આપણે ફેર યુઝ કરશું તો શું થશે? અંડર આઈ વધારે વ્હાઇટ થઈ જશે. એના માટે આપણે શું મીડિયમ યુઝ કરવાનું છે? ઓકે, દોનો પે મિક્સ કરના હૈ. સોપ્રાલ છે લિક્વિડ ફાઉન્ડેશન, દો બે સેડ મિક્સ કરવાના છે. सबको नेचुरल मेकअप ही चाहिए. ब्राइड आती है तो बोलती है कि मुझे नेचुरल मेकअप करना, कहती है ना? कैसे ना? तो नेचुरल मेकअप क्या रहता है कि जहाँ अपने स्किन टोन की नॉलेज हो त्यार પ્રોડક્ટ આપણી પાસે બધી હોય છે પણ નોલેજ નથી હોતી.
ब्लेंड करशु, ब्लेंडिंग ब्रश, रूल 3, 1, 4 हैवी कंट्रोल मैं करू कंटोर में ब्लेंड करवाना है। लेफ्ट बुलेट ब्लशर ना भी स्किन टोन प्रमाणे ब्लशर करवाना होय छे। नानी बेबी होय छे ने आपणे पिंक कलर नु करीए छे अने स्किन टोन लाइट करवानो होय छे। आपनी स्किन फेर छे ब्राउन शेड पर जशे ब्लशर। ब्लशर ब्लेंड करेंगे। फेंटी ब्यूटी हाइलाइटर छे ब्रश नंबर 303 ब्रश बैना ब्रेड पूरा ब्यूटी को छे Thank you.
જ્યાં કંટ્રોલ કર્યું છે ત્યાં નથી લગાવવાનું. नाश्ता कंप्लीट है. नाश्ता है मीडियम टू जिंजर. जेम स्टैनली मॉर्फी आई थे पहले जेम स्टैनली ब्राउन कलर ले रही हूँ मैं. આપણી પાસે બધી સ્કીન આવે છે બ્રાઇડલમાં. હેર પણ સરખા નથી હોતા, સ્કીન પણ સરખી નથી હોતી. એમાં શીખવાનું છે ને બહેન? અવાજ નથી આવતો.
આપણે મેકઅપ અત્યારે જે તમે કરી રહ્યા છો એ સાઈડમાં કરવાનું કે આઈબ્રો ઉપર કરવાનું? યસ સોરી, મેકઅપ તમે જે કરી રહ્યા છો એ તમારે આઈબ્રો ઉપર કરવાનું કે સાઈડ ઉપર કરવાનું? આ બ્લેન્ડિંગ છે. બ્લેન્ડિંગ કેવી રીતે કરવાનું? બ્લેન્ડિંગ આ સુતા જાગીને બતાતો હતો. બ્લેન્ડિંગ આઈબ્રો ઉપર નથી કરવાનો, બ્લેન્ડ મતલબ આઈ પૂરી આઈ પર બ્લેન્ડ થવું જોઈએ. જેનો પ્રોપર સેટ છે તો પછી આપણે આપવાનો છે. બ્લેન્ડિંગ પૂરા આંખ પર આવશે મતલબ, સમજાય? ખ્યાલ આવે બધાને? હા. ઓકે, તમે કયા કલરની પ્રોડક્ટ યુઝ કરી રહ્યા છો અત્યારે? જેમ્સ ચાર્લી આઈશેડો પર. ખ્યાલ આવે તમને? લખી લેજો જેને લખવાનું હોય. તમારા વતી હું સવાલો પૂછું છું. સવાલ પૂછી શકો છો? કોઈ સવાલ છે કોઈની પાસે કે હું પૂછી લઉં? હા સવાલ કરો, તમને શીખવાડવા માટે જ તો આવ્યા છીએ અમે લોકો. તમે જ પૂછી લઈ લીધું. માઈક લઈને હું તમારી જોડે આવીશ તો તમારે પૂછવું હોય તો. કોઈ નહીં પૂછે. નહીં પૂછો. હું પૂછું છું તમને, લાઈટ બ્રાઉન કેમ લીધું પછી ડાર્ક બ્રાઉન કેમ લીધું તમે પ્લીઝ? કારણ કે બંને સેમ મિક્સ કરવાથી એક કલર અલગ બને છે. બ્રાઉન કલર એન્ડ નોર્મલ બ્રાઉન, ડાર્ક બ્રાઉન એન્ડ નોર્મલ બ્રાઉન, બે સેમ મિક્સ થશે તો બધો કલર બનશે, ડિફરન્ટ કલર બની જશે. લાઈટ બ્રાઉન આપણી આઈસ ઓલરેડી એકદમ નાની નાની છે, પ્રોપર શેપ નહીં આવે ને એવી આઈ છે, તો પણ એમાં પ્રોપર શેપ દેખાડવાનો છે આપણો. એમની આઈસ બહુ નાની છે તો આપણે બીજો એક સવાલ ક્વેશ્ચન થાય કે મોટી બતાવીએ તો શું કરવું જોઈએ? પ્રોપર આપણે મતલબ કન્સીલર આઈશેડોમાં પહેલા બ્લેન્ડ કરીએ છીએ, પછી શું થાય છે કે ડાયરેક્ટ આપણે કર્વ ક્રીઝ પર ટેકનિક બતાવવાનું છે. કન્સીલર નથી લગાવવાનું, બ્લેન્ડ કર્યું પછી એક ટેકનિક સરસ છે મારી પાસે. મેં બી પ્રોડક્ટ કર્યો પણ ટેકનિક સાચી નહીં હોય તો આપણી કંઈ નથી. પછી લોકો કહે કે બહુ જ પેલો મેકઅપ છે કે કેમ આવી હશે ને. હેરમાં શું છે, હેરમાં પણ શોર્ટ હેર આવે, લોંગ હેર આવે, બધી પ્રકારના હેર આવે છે આપણી પાસે. બધું નોલેજ આપણને હોવું જોઈએ બ્યુટિશિયન. અને સ્કિનમાં પણ આવે છે, સ્કિન એટલી ફેર નથી આવતી, ઘણા એને ડેમેજ હોય ને એને એના પર બતાવી દઈશ તમને. એ શીખવું છે ને? યસ યા નો? યસ 100% ડેમેજ સ્કિન ઉપર તો વધારે ખબર પડવી જોઈએ. નાની નાની ટીઝલીઓ પાછળ દેખી છે આ બાજુ જુઓ. અમને એ સ્કિન છે નાની છે, હવે મને મોટી બતાવું છું. પહેલાં તો કટ ક્રીઝ પાડતા ને કન્સીલરમાં, તો એ આનાથી ડાયરેક્ટલી પડી જશે. સિલાની ગ્લિટર સ્ટિક છે, ગ્લિટરની પણ જરૂર નહીં પડે તમારે, કન્સીલરની પણ જરૂર નહીં પડે, અને ઇઝીલી તમારો બ્રાઇડલ વર્ક તમે ફટાફટ કરી શકશો. આર્ટિસ્ટને હંમેશા છે ને તમે ક્વેશ્ચન 10-15-20 પૂછો ને તો એ આર્ટિસ્ટને એમ લાગે કે બોસ આ ક્રાઉડ સરસ છે, અને એને કામ વધારે સારું બતાવવાની ઈચ્છા થાય. પડી ગઈ ક્રીઝ, કટ ક્રીઝ જો એકદમ ક્લેપિંગ જરૂર નહીં પડી આપણે. પ્લીઝ ક્લેપિંગ જોઈએ. જસ્ટ ક્લેપિંગ.
ધ ટેકનિક આ ટેકનિક બહુ જ ઈઝી અમે બતાવી દીધી તમને ઈઝી છે આપણે બ્રાઇડલ વર્ક ફટાફટ કરી શક્યા નથી ઠીક છે ક્વેશ્ચન કરો તમે કોઈ પણ ક્વેશ્ચન ક્વેશ્ચન કરો ઘણા બધાના મનમાં એટલા સવાલ હશે પણ નહીં પૂછે એટલે તમારે માઈક લેવું પડે મેડમ પહેલા આઈ મેકઅપ કરવો જોઈએ કે પહેલા મેક ફેસ મેકઅપ કરવો જોઈએ આ લોકોનો ક્વેશ્ચન છે ફેસ મેકઅપ પહેલા કરવો જોઈએ કારણ કે જ્યારે આપણે આઈશેડો કરીએ છીએ ને ત્યારે આપણો મેકઅપ ફિક્સ થઈ જાય છે બ્રાઇડલ વર્ક કરતા હોય છે ત્યારે શું થાય છે નોર્મલી કે જ્યારે આપણે કોઈ પણ બ્રાઇડ ને બેસાડી છે તો મિરર સામે રાખશું ખાલી ફેસ બનાવશું ને તો એ લોકો ડરી જશે એકદમથી કે આ શું બનાવ્યું જ્યારે ફિક્સ થશે ત્યારે લોકોને ગમશે થાય છે ને એમ કહે છે કે મને ભૂત બનાવી દીધું કારણ કે બેઝ એવો આપણે જ્યાં સુધી ફિક્સ નહીં થાય ત્યાં સુધી એની સ્કિનમાં ફિક્સ નહીં થાય ત્યાં સુધી બરોબર નહીં દેખાય પછી આઈ બેઝ પહેલાં કરશો અને પછી કરશો એટલે શું પ્રોબ્લેમ આવશે ઘણાથી બ્રશ અહીંયા પણ લાગી જાય આઈ શેડોમાં પણ લાગી જાય બેઝ લાગી જાય એટલા માટે પહેલાં આપણે શું કરવાનું બેઝ બનાવવા ત્યારે આપણે આઈ શેડો કરીએ તો મેકઅપ ફિક્સ થઈ જાય છે ઓકે જેથી કેટલા ભાવે છે હવે એમના લુક પ્રમાણે છે પણ બીજા કોસ્ટ્યુમ હોય જો કયો શેડ સારા છે જે પીચ પિંક કયા રેગ્યુલર કલર આપણે એનાથી આઈડિયાઝ આપી શકીએ છીએ પર્પલ કલર છે એક તો મેં પછી મીડિયમ પિંક આવે છે પીચ કલર છે કયો છો તમે હા હા એ પીચ કલર પણ યુઝ થાય છે બ્રાઉન કલર તો પ્રોપરલી છે જ આપણે બ્રાઉન તો બધા ટોન પર ચાલે કારણ કે આ શેડ શું છે આપણે અંદર કવર થઈ જાય બહાર ખાલી બ્લેન્ડ દેખાશે મેડમ મેં અંદરનો બેઝ જ ઉપરથી જે ગેપ આવે છે ને એ જ મેઇન છે યસ સોરી મતલબ કે જે આઈસ ગેપઅપ આવે છે તે આઈ બેઝ થી જ આવે છે હા આઈ બેઝ થી જ આવે એટલે કયા કયા શેડ ડાર્ક લેવા જોઈએ કે લાઇટ લેવા જોઈએ જેથી આઈ બેઝ ક્લિયરલી દેખી શકે પહેલા આપણે જ્યારે બ્લેન્ડ કરીએ ને ત્યારે આપણે લાઇટ ટુ ડાર્ક લેવાનું છે પછી જે મતલબ આઈ શેડોમાં પણ બહુ બધા પ્રકાર આવે છે એકલો ક્યારે બ્લેન્ડ વાળો હોય છે તો ક્યારે ગ્લિટર વાળો આઈ શેડો હોય છે બહુ અલગ અલગ આવે છે એ પ્રમાણે આપણે આઈ શેડો કરી શકીએ છીએ ઓકે ચોઈસ તો એ લોકોની હોય છે કોસ્ટ્યુમ ગમે તે પહેરે છે તો આપણે એના અકોર્ડિંગ આઈશેડો અગર કરશું તો શું થશે એની સ્કિન એકદમ બ્લેક છે તો બ્લેક સ્કિનમાં આપણે એકદમ પિંક કર્યો એકદમ રેડ કર્યો તો સ્કિનમાં બિલકુલ સૂટ નહીં થાય ઓકે કોન્ટ્રાસ્ટ તો જમાનો ચાલે છે એમની આંખનો શેપ દેખાય છે ને એકદમ એમની આંખ અંદર જ છે આનાથી હાઇલાઇટ થઈ છે પ્રોડક્ટ પહેલા ડાયરેક્ટ ફેસ પર નહીં એપ્લાય કરવાનું એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે તમે આ પ્રોડક્ટ લીધી
ડાયરેક્ટ ફેસ પર એપ્લાય કરે તો શું થશે? કેટલું બધું પ્રોડક્ટ આપણા બ્રશમાં હોય આપણને નહીં ખબર હોય, ડાયરેક્ટલી ફેસ પર એપ્લાય કરશો તો એ જગ્યાએ શું થઈ જશે? એકદમ વધારે થઈ જશે. તો શું કરવાનું? પહેલાં પ્રોડક્ટ લીધે અને હાથ પર પહેલાં આ રીતે એપ્લાય કરવાનું, એન્ડ પછી આપણે આઈસ પર કે ફેસ પર કરી શકીએ છીએ. વધારે પ્રોડક્ટ એના ફેસ પર નહીં જાય. દેખાય છે આંખનો સેટ? લાગે છે આંખ મોટી લાગે છે કે એવી નાની નાની લાગે છે? તમે શું કર્યું?
પણ ક્વોલિટી ગ્રાન્ટ થી જ મળે વ્યવસ્થિત ટેકનિક થી પણ મળે છે એટલે તો પછી ટેકનિક અગત્યની છે કે બ્રાન્ડ અગત્યની છે બંને વસ્તુ તો થોડું થોડું ડિપેન્ડન્ટ હોય છે બ્લેન્ડ કરના પડીરો ડિફાઈનર ને બ્લેન્ડ કરવાનો છે એમાં જે એક જ જગ્યા પર આપણે રેવા દેશું તો શું થશે એકદમ ડાર્ક દેખાશે નેચરલી દેખાય એટલે બ્લેન્ડ કરવું છે નાની છે એટલે બહુ પોઈન્ટ બહાર નહીં નીકળીએ નોર્મલી કરશું છે
બેલા ધ બ્યુટી શો બધી પ્રોડક્ટ મળશે તમને પ્રોફેશનલ. આજે સારો ડિસ્કાઉન્ટ મળશે એક વાર ત્યાં જઈને તમે ચેક કરી લેજો. સ્ટોલ નંબર 1 મેકઅપ બ્રશની બુકિંગ જે કીટ તમે બુક કરશો એના પર તમને ડિસ્કાઉન્ટ બી સારો મળી રહેશે અને ગિફ્ટ પણ મળશે. કોસ્ટ્યુમ આપણે ડાર્ક કલર જ યુઝ કરીશું.
એક બ્રશ વગર કરું છું. થાય છે બ્રશ વગર લિપસ્ટિક નો સેટ પરફેક્ટ થાય છે? મેકઅપ સારો લાગ્યો હોય તો મને તાળીઓ પાડજો. જમવાનું દિવસ છે, ટેન્શન ના રાખજો. ખુદ માસ્ટર પંકજ.